नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय हिंदी। तो आपणे शुं भणी रह्या हता बाळको? तो आपणे स्वर भणी रह्या हता। कलम, क से कलम, ख से खरगोश, ए बधा व्यंजनो भण्या ने। एवी रीते अ से अनार, आ से आम स्वर भण्या, बराबर। तो वर्णमालानी अंदर आवता व्यंजनोनो आपणे अभ्यास करी गया अने आजे स्वरनो अभ्यास करीए छीए। तो आजनो आपणो स्वर एटले के अक्षर छे ऊ। तो ऊ से ऊन, ऊ से ऊन। तो आनाथी पहला जे आपणे ऊ सीखी गया ई कयो ऊ हतो बाळको? तो ई नानो ऊ हतो, बराबर, रसवाऊ ऊ हतो, जेने छोटा ऊ कही शकीए, ऊ से ઉલ્લુ હતો। અને આજે આપણે જે શીખવાનું છે એ છે ઊ સે ઊન, જેને દીર્ઘાઉ ઊ એટલે કે મોટો ઊ કહી શકીએ, બરાબર, જેની અંદર દીર્ઘાઉની માત્રા લાગશે। પહેલાં આપણે શીખ્યા એમાં રસ્વાઉની માત્રા લાગી હતી, નીચે સાતળો બનતો હતો ને, એવી જ રીતે આમાં ઊંધી માત્રા એટલે કે મોટી માત્રા લાગશે। ચાલો, તો ઊન એટલે શું? તો તમને ખબર જ હશે, તો ઊન એટલે કે જે એક પ્રકારનો દોરો છે જેનાથી મમ્મી સ્વેટર ને બનાવતી હશે ને, તો તમે ઊનને જોયો જ હશે। તો ચાલો આજે આપણે ઊન સે ઊન કેવી રીતે લખાય, એનો વળાંક, એનો ઉચ્ચારણ બધું સમજશું। ચાલો, તો ઊ સે ઊન લખવા માટે તમારે તમારી વર્કબુક ખોલીને, પેન્સિલની આણી કાઢીને એકદમ સારા અક્ષરથી ઊ સે ઊન લખવાનું છે। ચાલો, તો પહેલાં તો તમારે જે તમે નાનો ઊ શીખી ગયા એવી જ રીતે ત્રગડો કરવાનો, ત્યાર પછી એની એક પૂંછ બનાવવાની, એને ઉપર શિરોરેખા। તો ઊ સે ઊન, ઊ સે ઊન, ઊ સે ઊન। તો તમે જોઈ શકો છો બાળકો કે હું ઊ સે ઊન કેવી રીતે લખું છું। તો તમારે પણ આવી જ રીતે એકદમ સારા અક્ષરથી બે લાઇનને અડીને ઊ સે ઊન લખવાનો છે। ત્યાર પછી જે નીચે ઘરકામ આપેલું છે એની અંદર પણ તમારે આવી જ રીતે એકદમ સારા અક્ષરથી ઊ સે ઊન લખવાનો છે। તો પહેલાં ત્રગડે ત્રણ આવડે છે એ રીતે ત્રગડે ત્રણ કરવાનો, ત્યાર પછી એની એક પૂંછ બનાવી દેવાની ઉપર શિરોરેખા। તો ઊ સે ઊન, તો જુઓ એક અડધું ગોળ, ત્યાર પછી એના નીચે હજી એક અડધું ગોળ અને પાછળ પૂંછ, ઉપર શિરોરેખા। તો બાળકો, હિન્દીની અક્ષરોમાં શિરોરેખા કરવી ખૂબ જ જરૂરી છે, તો એ આપણે ભૂલવાનું નહીં, બધા અક્ષરમાં શિરોરેખા કરવાની। તો આવી જ રીતે તમારે ઊ સે ઊન લખવાનો છે। ત્યાર પછી આપણે જોઈએ તો પાના નંબર 83 ઉપર આવીએ। તો પાના નંબર 83 ઉપર આપણને સ્વાધ્યાય 9 કરવાનું છે। તો સ્વાધ્યાય 9ની અંદર જોડકા જોડો। તો આવા જોડકા તમે પહેલેથી પણ જોડેલા જ છે, તો ચાલો જોઈએ જે આપણને અમુક શબ્દો આપેલા છે એને આપણે એકદમ સારી રીતે વાંચશું અને ત્યાર પછી એના સામે જે એવો જ શબ્દ હોય એને જોડશું। તો બાળકો, સૌપ્રથમ તમે એ જોઈ શકો છો કે અહીંયા કને જો કે આપણને રસ્વાઉ ઊ નથી પણ દીર્ઘાઉ ઊની માત્રા આપેલી છે એટલે કે મોટો ઊ, બરાબર। તો સૂરજ કબૂતર તરબૂજ જાદુગર મજબૂર આલુ દૂધ પાલતુ સપૂત ખજૂર દૂરબીન ચૂહા ફૂલ અને પૂજા। તો આ બધા શબ્દો કેવા છે બાળકો? તો ઉસે ઉન્ના, બરાબર, આમાં ઉસે ઉલ્લુવાળા શબ્દો નથી, રસ્વવાળા શબ્દો નથી પણ દીર્ઘઉની માત્રા લાગે એવા શબ્દો છે। તો એની સામે એવા જ શબ્દો બીજા આપેલા છે એને તમારે ગોતીને જોઈને એકદમ સારી રીતે ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી જોડવાના છે। તો હું આશા રાખું છું કે આજનો આપણો સ્વર ઊ સે ઊન તમે એકદમ સારી રીતે સમજી ગયા હશો અને એનો વળાંક, ઉચ્ચાર તમને બધું જ સમજાઈ ગયું હશે।
तो तमे आटलू वर्क कार्य पूर्ण करशो। अस्तु।